હેલો મિત્રો, તો હું છું જયદીપ ચૌહાણ, ગડુ બ્લોગ ઉર્ફે, અને આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એક નવો વિડીયો અને બ્લોગ લઈને આવી ગયા છું. આજે છે શનિવાર મિત્રો, અને હું પણ શનિવાર રહ્યું છું, હનુમાન દાદાનો મોટો ભક્ત છું. તો આજે અમારા ગામના એવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમારા ગામમાં જાગૃત હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે, ત્યાં હનુમાનજીનો લોટ અને અમારા જે પરિષદના ભાઈઓ છે, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ, તેમના માટે અહીંયા આપણે શું કહેવાય, નાનું એવું ભોજનનું આયોજન કરેલું છે. શાક રોટલી વગેરે અને હનુમાન દાદાનો લોટ રાખેલો છે. અને જો આ હનુમાનજીના દર્શન કરાવું પહેલાં તમને, આ છે જાગૃત હનુમાનજીનું મંદિર, ને આ છે 12 હનુમાનજીના નામ, અને હનુમાન ચાલીસા પણ છે. આ છે અમારે જાગૃત હનુમાનજી નું મંદિર, દાદાના દર્શન કરવા જ શુભ શનિવારે. મિત્રો, જાગૃત હનુમાનજી મહારાજે અખંડ દીવો છે જે 2002 થી સળગાવેલો છે, તે અખંડ ને અખંડ હજી પણ જો ચાલુ છે. આજ સુધી ઓલવામાં નથી, એવો ઓલાણો પણ નથી. જાગૃત હનુમાનજી, જાગૃત હનુમાનજી મહારાજ. તો મિત્રો, આ છે સોનબાઈ માતાજીનો મઠ, અને આપણે જોઈએ અંદર મઠ છે માતાજીનો, અને માતાજીના દર્શન કરો. ઇતિહાસ તો આપણને ઝાઝો નથી ખબર, પણ તેમ છતાં જો ઇતિહાસ મળશે આપણને, તો ઇતિહાસ સાથે આપણે આ બ્લોગને અપલોડ કરીશું. અને જો દર્શન કરો માતાજીના મિત્રો, સવારે 7 વાગ્યા 7 વાગ્યા નવી નવી પેઢી દાદાનો લોટ ત્યાં જમણવા થઈ ગયો છે. અમારા ભાઈઓ બધા પ્રસાદી લે છે. અમારા પ્રમુખ પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના દાદા છે, મહેમાનો પણ છે અમારે ખાંભા તાલુકામાંથી. તમામ
તો અહીંયા અમારે બધા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ભાઈઓ પ્રસાદી લે છે. હરેશભાઈ પ્રવીણભાઈ સંજયભાઈ પાછો કેમ હેઠો મૂકી દીધો ગલાસ. આ અમારા મુકેશ દાદા, અમારા મિત્ર યુટ્યુબર, તો બે શૈલેષભાઈ, શંપુભાઈ અમારે જો પ્રસાદી લીધી. હા પ્રસાદી લીધી. ઓ ભાઈ અમારે સંજયભાઈ વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ, પછી આપડે ઉપપ્રમુખ વિપુલભાઈ અને સહમંત્રી અમારા હામદ દાદા. હામદ દાદા હા ઉપ હોમભાઈ બાબર પ્રસાદી લે છે ભગવાન ની. ના ના બહુ